અમુક ટોપિક જે બહુ સિમ્પલ છે અને આપણે થોડા પર ડિસ્કસ કરી શકીએ છીએ એ ઝડપથી આ બધું સૌથી પહેલા ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટમીકરણ છે એ કેવી રીતે થાય છે પરમાણુની અંદર એ પહેલાં સમજી લઈએ ઝડપથી પહેલો બેસિક આઈડિયા એ છે કે બોહરે જ્યારે પરમાણુ મોડેલ છે એ પ્રપોઝ કર્યું એવા સમયે એનો કહેવાનો આખો એનો અધિદર છે એવો હતો કે ઇલેક્ટ્રોન અમુક કક્ષાઓ ધારણ કરી શકે છે એવી જ કક્ષાઓ કે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ એન એચ અપોન ટુ પાય અથવા એચ અપોન ટુ પાય ના કોણીય પૂર્ણ ગુણાંકમાં હોય ત્યારે શું કહેવાય કે કોણીય વેગમાનની અમુક નિશ્ચિત કિંમતો જ લઈ શકે નિશ્ચિત કિંમતો લેવાની જે પ્રોસેસ છે ને એને ક્વોન્ટમીકરણ કહેવાય અથવા ક્વોન્ટાઇઝેશન કહેવાય તમે યાદ કરો આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણતા હતા જેમાં વિદ્યુતભાર અમુક નિશ્ચિત કિંમતો જ લઈ શકે ક્યુ બરાબર એન એ જ રીતે આપણે ઉર્જાનું ક્વોન્ટમીકરણ ઓલરેડી ભણી ગયા છીએ E બરાબર NHF ઓર NHC અપોન લેમ્બડા બોહર કહેવાનું અહીંયા એમ છે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની ફરતે આવેલી અનંત ઉર્જા સ્તરોમાંથી માત્ર એવી જ ઉર્જા સ્તરો લઈ શકે દેટ મીન્સ અમુક ઉર્જાઓ જ ધારણ કરી શકે આ બી વસ્તુ સાબિત કેમ કરી શકાય સાબિત કરવા માટે 1917માં જે ડી બ્રોગલીનો આઈડિયા હતો ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે સ્વીકારીએ તો અમુક વસ્તુઓ સરળતાથી સમજાવી શકાય આ ઓલરેડી મેં તમને એક્સપ્લેન કરેલું છે જે ખાલી હું રિપીટ કરું ધ્યાન માનો કે તમે એવું વિચારો કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુ ન્યુક્લિયસ પર તે કોઈ કક્ષામાં આવેલો છે ઇલેક્ટ્રોન કણ નથી તરંગ છે હજાર હું કહું છું કે કણ નથી ત્યારે રોટેશન વાળો આઈડિયા પછી બાકી રહેતો નથી ઇલેક્ટ્રોનનું તરંગ આ કક્ષામાં કંઈક આવેલું છે તમને ખ્યાલ છે કે જો તરંગ આ કક્ષામાં આવેલું હોય તો એ જે પોઈન્ટ ઉપરથી શરૂ થાય ત્યાંથી પૂરું થવું જોઈએ જો એવું ન થાય તો શું થાય ધારો કે એવું ન થાય તો તમને એક જ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ બે મળે એક કરતા વધારે મળે જે શક્ય નથી એટલા માટે ધારો કે તરંગ છે એ કમ્પ્લીટ થાય છે કક્ષાની ત્રિજ્યા જો r હોય તો એની લંબાઈ છે ટોટલ એ થઈ જાય 2πr હવે એમાં તરંગ પૂરું થવું જોઈએ એટલે કે કાં તો એક તરંગ આવી શકે કાં બે તરંગ આવી શકે કાં ત્રણ આવી શકે પૂરું થાય ધેટ મીન્સ કે પૂર્ણ ગુણાંકમાં જ આવશે એટલે અલ્ટિમેટલી સામે છે એ આવું શું જોઈએ n લેમ્ડા હવે જો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તતો હોય તો લેમ્ડા જે છે એ થઈ જશે h ના છેદમાં mv અથવા h ના છેદમાં p ધ વેલ્યુ મૂકી દેશો 2 π r is equal to nh divided by mv mv ને સામે લેજો 2 π ની નીચે લાવો એટલે આવી જશે mvr is equal to nh upon 2 π mvr ને આપણે શું કહીએ છીએ કોણીય વેગમાન તે સ્પષ્ટ રીતે બતાવે છે કે ઇલેક્ટ્રોન છે n છે એ મુખ્ય ક્વોન્ટમ અંક છે કક્ષાનો નંબર હવે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે કે જે એનું કોણીય વેગમાન છે h / 2π ના પૂર્ણ ગુણાંકમાં કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન અહીંયા સાબિત થઈ જાય છે બીજી વસ્તુ અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ લઈ શકે છે એટલે કે બધા લેમ્ડા ધારણ કરી શકતો નથી નિશ્ચિત તરંગ લંબાઈઓ જ લઈ શકે એનો મતલબ એ નિશ્ચિત ઉર્જા લઈ શકે કારણ કે e બરાબર શું થઈ જશે hc અપોન લેમ્ડા જો લેમ્ડાની અમુક નિશ્ચિત વેલ્યુ આવતી હોય તો ઉર્જાની અમુક સ્પેસિફિક વેલ્યુ આવશે જેને કારણે ઉર્જાના અમુક નિશ્ચિત મૂલ્યો ધારણ કરી શકાય જેથી ઉર્જાનું પણ ક્વોન્ટમીકરણ થાય છે એવું સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ હવે આખો જે ક્વેશ્ચન છે એની આસપાસ સમજાવેલો છે જો એક એક પોઈન્ટ લેવાથી આપણે જોયું કે હાઇડ્રોજન જેવા પરમાણુના વર્ણપટ એક સામાન્ય સૂત્ર દ્વારા આપણે વર્ણવી શકીએ છીએ આ વર્ણપટ શ્રેણીમાં આવતા પૂર્ણાંકો અથવા ઉત્સર્જિતને શોષાયેલી તરંગ લંબાઈઓની અસતતતા પરમાણુની અંદર કંઈક અસતત છે ડિસકન્ટિન્યુઅસ છે ઉર્જા સ્તરો છે એ કોઈ પણ જગ્યાએ અથવા તો કન્ટિન્યુઅસલી ફોર્મ થયેલા નથી એવું સૂચવે છે તો સ્વાભાવિક રીતે જેવો સવાલ થાય કે પરમાણુમાં જોવા મળતી અસતતતાને કારણે કાળા પદાર્થ માટેના ક્વોન્ટમ વાત સાથે કંઈ લાગે ઓળખે છે કે નહીં અથવા એના દ્વારા સમજાવી શકાય કે નહીં પ્લાન્કે પરમાણુ દ્વારકની ઉર્જા ક્વોન્ટાઇઝ કરી વિકિરણ માટે ક્વોન્ટમ વાત આપ્યો જ્યારે બોહરે બીજી બાજુ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વર્ગનું પણ કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ સૂચવ્યું પરમાણુની સ્થિરતા માટે પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જે ઉર્જાનું ઉત્સર્જન ન કરતી હોય સ્થિર કક્ષાઓ હોય જેને આપણે કહીએ છીએ વળી આપણે એ પણ જાણીએ છીએ કે અનુકૂળ સંજોગોમાં ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ પણ ધારણ કરે છે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે કેટલી થશે લેમ્ડા બરાબર h / mv અહીં h પ્લાન્કનો અચળાંક છે p / mv નું રેખીય વેગમાન છે પ્લાન્કના ક્વોન્ટમ વાદ અને વિકિરણ દ્રવ્યના દ્વૈતવાદને આધારે આપણે પરમાણુમાં કેમ અને કેવી રીતે ભૌતિક રાશિઓ ક્વોન્ટાઇઝ થાય છે એ સમજાવી શકીએ સ્થિત કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન ન કરતો હોવાથી તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ સ્ટેશનરી વેવ સ્થિત તરંગ હશે નહીં તો તરંગ સાથે જો સ્થિત તરંગ માં તો શું થાય તરંગ સાથે એની ઉર્જા પણ દૂર વહી જશે અને ઇલેક્ટ્રોનનો ગતિમાન રધરફોર્ડના પરમાણુ મોડેલની જેમ ન્યુક્લિયસની અંદર પરિણમશે
વળી ઇલેક્ટ્રોનને રજૂ કરતું તરંગ એવું હોવું જોઈએ કે જેથી તેનું મૂલ્ય એક જ બિંદુ આગળ દરેક વખતે સમાન રહે, અલગ અલગ ન રહે. હવે તમે આપણે ડાયાગ્રામ જુઓ એમાં શું ડિફરન્સ છે તમને ખ્યાલ આવો જોઈએ. અહીંયા જોવો એટલે ખ્યાલ આવશે. અહીંયા શું છે, એક જ જગ્યાએ ઇલેક્ટ્રોનને અલગ અલગ બે કિંમતો છે, એટલે એક જ સમયે બે જગ્યાએ હોવાની સંભાવના છે જે પોસિબલ નથી. ઘણી વખત તો કેવું થાય, જો આ પર્ટિક્યુલર તરંગમાં તો તમને અહીંયા ઉપર કંપન વિસ્તાર મળે છે, પેલો નીચે છે, તો સંપાત પ્રણવ સિદ્ધાંત યુઝ કરો તો ક્યારેક આ પ્લસ હોય માઇનસ હોય સમાન હોય તો શું થાય, ઝીરો. ધેટ મીન્સ કે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના કેવી થઈ જાય, ઝીરો થઈ જાય, જે શક્ય નથી. એટલે ઇલેક્ટ્રોન તો આખું રોટેશન કરે છે, ત્યાંથી પસાર થતો હોય. વળી ઇલેક્ટ્રોનને રજૂ કરતું તરંગ એવું હોવું જોઈએ કે જેથી એનું મૂલ્ય એક જ બિંદુ આગળ દરેક વખતે સમાન જ હોય, નહીંતર ઇલેક્ટ્રોનને એક જ બિંદુ આગળ શોધવાની સંભાવના જુદી જુદી મળે, જે શક્ય નથી. આ હકીકત આકૃતિ એ અને બીમાં બતાવી છે. આમ પ્રચલિત યંત્રશાસ્ત્ર દ્વારા માન્ય બધી કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન તરંગ એવી જ કક્ષાઓ પસંદ કરશે જેનો પરિધ એટલે 2πr એ તરંગ લંબાઈઓના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે n લેમ્ડા જેટલો હોય. જો આવું ન હોય તો તરંગ એ પરિધ પરની મુસાફરી વખતે કળામાં નહીં હોય, એટલે તેથી તે એવી રીતે વ્યતિકરણ અનુભવશે, એકબીજા ઉપર સંપાત થશે વ્યતિકરણ, એટલે કે જેથી તેની સરેરાશ તીવ્રતા છે એ કેવી થઈ જશે, ઝીરો થઈ જશે કોઈ એક પોઈન્ટ પાસે. આ સંજોગોમાં ઇલેક્ટ્રોન આવી કક્ષામાં રહી શકે નહીં. આમ અલાઉડ કક્ષા માટેની જરૂરી શરત છે 2πr બરાબર n લેમ્ડા એન્ડ ધેન ઇટ ગોઝ ઓન. સિમ્પલ સાબિત જે આપણે સાબિત કરીએ ત્યારે જ્યાં n બરાબર વગેરે વગેરે. આમ કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ કે જે બોહરે પરમાણુની સ્થિરતા માટે દાખલ કર્યું, તે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ અને પ્લાન્કના ક્વોન્ટમવાદને સુસંગત છે. મીન્સ કે એની મદદથી સમજાવી શકાય છે. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ હવે કક્ષીય ત્રિજ્યાની અને કક્ષીય ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાની અનિયમિતતા પણ સમજાવી શકાય છે. શું કામ કક્ષાઓ છે એ અનિયમિત છે, ઉર્જાઓ શું કામ અનિયમિત છે, કારણ કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષા ધારણ કરી શકતો નથી, એટલે એ અસતત છે જેનાથી ક્લિયર થઈ જાય. ઓકે, હવે જે એક ટોપિક આપણે ડિસ્કસ કરીએ એ છે આયનીકરણ ઉર્જા અને આયનીકરણ પોટેન્શિયલ, જે સ્ટ્રેટ ફોરવર્ડ અને સીધો ટોપિક છે એટલે ડિસ્કસ થઈ જશે. ઉત્તેજિત અને આયનીકરણ સ્થિતિમાન. પહેલા તો સ્થિતિમાન એટલે શું, શું એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન યાદ કરો, એનો જ કોન્સેપ્ટ છે, એમાં નવી કોઈ વસ્તુ નથી. કોઈ પણ કક્ષાનું આયનીકરણ સ્થિતિમાન અને ઉત્તેજિત સ્થિતિમાન એમાં ફરક શું છે એને પહેલા આપણે પ્રેક્ટિકલી સમજી લઈએ, પછી એની થિયરીમાં જઈએ. આ આ સાવ સહેલો ટોપિક છે અને સમજવો સાવ ઈઝી છે. પણ તો ફટાફટ ઓલી વેલ્યુ છે જ કહી, પહેલી હતી 13.6, બીજી જે હતી એની ભાગ્યા 4 3.39, ઓકે, અથવા 0.4 કેમ કહી ના 3.39, પછી હતી સમથિંગ 1.51 અને 0.85, ઓકે, સમજ. કેટલી ઉર્જા આપવી પડે, 13.6 ઉર્જા આપો એટલે નેટ એનર્જી 0 થઈ જાય, કારણ કે ખરેખર એની ઉર્જા 13.6 નથી, -13.6 શું કામ છે, બંદર ઉર્જા નેગેટિવ. તો જો તમે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો તો ઇલેક્ટ્રોનની નેટ એનર્જી કેટલી થઈ જાય, 0. નેટ આ એક વસ્તુ મગજમાં રાખજો, નેટ ઉર્જા 0 કઈ જગ્યાએ થાય, ઇન્ફિનિટ ડિસ્ટન્સ, એટલે આદર્શ રીતે આ ઇલેક્ટ્રોન છે ક્યાં સીધા રહી જાય, અનંત અંતર, એટલે એનું આયનીકરણ થઈ ગયું એવું કહેવાય. ખરેખર એવું માનવામાં આવે છે, જો આ આ થોડો એક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે, જે આયનોસ્ફિયર છે, આયનોસ્ફિયરમાં જે હાઇડ્રોજન વાયુ આવેલો છે એના ઇલેક્ટ્રોન છે એ આયોનાઇઝ થયેલા હોય છે, છતાં પણ એના મધર ન્યુક્લિયસ સાથે એ બાઉન્ડ હોય છે. આમ એનું આયનીકરણ થઈ ગયું હોય પણ છતાં એ ન્યુક્લિયસથી બહુ વધારે દૂર નથી જતા, એટલે ત્યાં એક નવો કોન્સેપ્ટ બને છે. ઇલેક્ટ્રોન છે ને એ બહુ મોટા ક્વોન્ટમ નંબર વાળી કક્ષામાં આવી ગયા. આમ પરમાણુમાંથી આયોનાઇઝ થઈ ગયા, હાઇડ્રોજનમાં નોર્મલી એવું માનવામાં આવે કે 4 કરતાં વધારે કક્ષામાં જાય એટલે ઇલેક્ટ્રોન આયોનાઇઝ ગણી લેવો જોઈએ. માનો કે તમે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાં મોકલી દો, એ નિયરલી આયોનાઇઝ થઈ ગયું, પછી એની ઉર્જા એટલી વધે નહીં કે ન્યુક્લિયસ સાથે જોડાયેલો રહે, કારણ કે ન્યુક્લિયસ બહુ નાનું છે. પણ જેમ જેમ એટમ્સ મોટા થતા જાય, ધારો તમે સોનાનો પરમાણુ લેશો તો એમાં ઇલેક્ટ્રોનને આયોનાઇઝ કરવા માટે તમારે વધારે દૂરની કક્ષા મોકલવું પડે, કારણ કે ન્યુક્લિયસ એટલું હેવી છે, 5મી કક્ષા સુધી તો એનું આકર્ષણ છે એ બહુ સ્ટ્રોંગ હોય. તો આ પરમાણુ પરમાણુ વાઇઝ અલગ હોય છે, પણ આયનોસ્ફિયરમાં હાઇડ્રોજન છે એ વધારે આવેલું છે, તો એનો ઇલેક્ટ્રોન છે એ આયનીકરણ થયા પછી પણ એની સાથે જોડાયેલો રહે. જ્યારે અહીંયા વસ્તુ એવી છે, એક્ઝેક્ટ તમારે 13.6 આપવાની છે, જેના કારણે ટોટલ એનર્જી કેટલી થઈ જાય, 0, એટલે પરમાણુ છે એ આદર્શ રીતે ઇન્ફિનિટ ડિસ્ટન્સ એ વિયો જશે. તો એને કહેવાય પહેલી કક્ષાનું અથવા ધરા સ્થિતિનું આયનીકરણ સ્થિતિમાં.
બીજી કક્ષાનું વર્ગીકરણ સ્થિતિમાન પૂછે તો કેટલું આવશે 3.39 કરેક્ટ હવે ધારો કે એમ પૂછે પ્રથમ કક્ષાનું અથવા ધરા સ્થિતિનું પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન એટલે અહીંયાથી ક્યાં જશે અહીંયા તો 3.6 - 3.39 લઈ આવશે સમથિંગ 10.2 અથવા 10.21 વોટર આ રીતે જોવા જાવ તો એક્ઝેક્ટ 10.21 છે એ ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનનું પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન છે અહીંયાથી અહીંયા લઈ જાવ એને કહેવાય દ્વિતીય ઉત્તેજન સ્થિતિમાન ધરા સ્થિતિમાં પરફેક્ટ અહીંયાથી અહીંયા લઈ જાવ એને કહેવાય તૃતીય ઉત્તેજન સ્થિતિમાન કેમ શું કહી ચાલે ને 13.6 માંથી એ વાત કરતું જવાનું અને જો આને તમે ઇન્ફિનિટ સુધી લઈ જાવ તો એને કહેવાય આયનીકરણ સ્થિતિમાન કોઈ પૂછે બીજી કક્ષા માટે આયનીકરણ સ્થિતિમાન છે 3.39 પણ બીજી કક્ષા માટે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન અથવા પ્રથમ ઉત્તેજન સ્થિતિમાન એટલે 3.39 માઇનસ 1.41 એટલું ક્લિયર છે બરોબર તો અહીંયા બે કોન્સેપ્ટ સમજવાના છે એક ઉત્તેજન સ્થિતિમાન કોને કહેવાય અને આયનીકરણ સ્થિતિમાન કોને આયનીકરણ સ્થિતિમાન એટલે ઇલેક્ટ્રોનને સાવ બહાર ફેંકી દેવા માટે આપવી પડતી હોય છે ઉત્તેજન એટલે જે તે કક્ષા એને ટ્રાન્ઝિટ કરાવવા માટે આપણે જે એનર્જી આપીએ એ એનર્જી ધારો કે સ્થિત કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ચોક્કસ મૂલ્યની ઊર્જાનું શોષણ કરીને ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે આ પ્રક્રિયાને ઉત્તેજન થયેલું કહેવાય એક્સાઇટેશન ઇલેક્ટ્રોનને એક ઊર્જા કક્ષામાંથી બીજી ઊર્જા કક્ષામાં જવા માટે શોષવી પડતી ઊર્જા કક્ષામાં જવા માટે શોષવી પડતી ઊર્જાને એક નહીં વાક્ય ઉત્તેજિત સ્થિતિમાં કહે છે અહીંયાથી ત્યાં સુધી ચાલે એના માટે જે શોષવી પડતી ઊર્જા છે એને એક્સાઇટેશન પોટેન્શિયલ કહેવાય દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ ઉત્તેજન ઊર્જા n બરાબર 1 થી n બરાબર 2 છે 10.2 છે એસ વેલ એસ દ્વિતીય ઉત્તેજન ઊર્જા n બરાબર 1 થી n બરાબર 3 12.09 છે જે વેલ્યુ અહીંયા બતાવી છે માઇનસ 13.6 માઇનસ 3.39 માઇનસ 1.51 0.85 પછી બે વેલ્યુઝ તમને બતાવી તે જ રીતે જુદા જુદા પરમાણુઓ માટે જુદી જુદી ઊર્જા કક્ષામાંથી થતી સંક્રાંતિઓ માટે એક્સાઇટેશન ઊર્જા શોધી શકાય છે આકૃતિ 1 એ હાઇડ્રોજન પરમાણુ માટેની ઉત્તેજિત ઊર્જા દર્શાવે છે હવે જો પરમાણુ એટલે આ હવે જો પરમાણુને અપાતી ઊર્જા પૂરતી વધારે હોય જેથી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થાય તો પરમાણુ આયનીકરણ થયેલ કહેવાય જરૂરી લઘુત્તમ ઊર્જા કે જેના વડે પરમાણુ આયનીકરણ કરી શકાય તેને આયનીકરણ ઊર્જા કહે છે આ કેમિસ્ટ્રીમાં આવે છે આયનીકરણ યાદ રાખો કે ઊર્જા સ્તરની આકૃતિમાં ઊર્જા ઊભી અક્ષ પર દર્શાવેલ છે આ રીતે કેમ કે હા આ આ છે અથવા અહીંયા સેમ એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા n બરાબર ઇન્ફિનિટ કક્ષામાં કેટલી લઈ લીધેલી છે સી ઇલેક્ટ્રોનને તેની ધરા સ્થિતિમાંથી મુક્ત કરવા જરૂરી લઘુત્તમ ઊર્જાને પ્રથમ અથવા મુખ્ય આયનીકરણ ઓકે અહીંયા આ છે 13.6 ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાંથી આયનીકરણ કરવા જરૂરી ઊર્જા તે કક્ષાના મુખ્ય ક્વોન્ટમ ઉપરથી નામો કરી ધારો બીજી કક્ષામાંથી આયનીકરણ કરવું હોય જેને કહેવાય દ્વિતીય આયનીકરણ ઊર્જા જે કેટલી આવે 3.39 તૃતીય આયનીકરણ ઊર્જા કેટલી આવે 1.51 આવશે દાખલા તરીકે દ્વિતીય આયનીકરણ ઊર્જા n બરાબર 2 માંથી તૃતીય આયનીકરણ ઊર્જા n બરાબર 3 માંથી વગેરે એવું થઈ શકે તો તમે માનો કે પ્રથમ આયનીકરણ ઊર્જા એટલે n બરાબર 1 માંથી n બરાબર ઇન્ફિનિટ 13.6 દ્વિતીય આયનીકરણ ઊર્જા n બરાબર 2 માંથી n બરાબર ઇન્ફિનિટ 3.39 એવી રીતે દર્શાવી શકાય ઓકે